હું ભારતનો એક મહાન નેતા છું. મને લોકો બાપુ અને રાષ્ટ્રપિતાના નામથી પણ ઓળખે છે. મેં સત્ય અને અહિંસા ઉપર જ મારું જીવન વિતાવ્યું હતું. મેં આઝાદીની લડાઈનું નેતૃત્વ કર્યું. મેં અસહયોગ આંદોલન અને દાંડીકૂચ આંદોલન જેવા આંદોલનો કર્યા હતા. મેં વિલાયતમાં જઈ બેરિસ્ટરનું શિક્ષણ લીધું અને વકીલાત કરવા હું દક્ષિણ આફ્રિકા ગયો. ત્યાં છતાં ગોરાકાળાને ભેદભાવને ભેદીને મેં અહિંસક લડાઈ શરૂ કરી. અહિંસા અને સત્યાગ્રહ એ મારા શસ્ત્રો છે. મેં યુદ્ધ લડાઈમાં હું ઘણી વાર જેલમાં ગયો અને 30 જાન્યુઆરી 1948 ના રોજ પ્રતાપ સભામાં જતા બધા નથુરામ ગોડસે નામના યુવકે બધા ગોળીબારી મારી સભાની રાજઘાટ તરીકે પણ ઓળખાય છે. કરેંગે યા મરેંગે અને ભારત છોડો જેવા નારા મેં આપ્યા છે.